જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું વેટુ ઓનલાઈનમાં આજનો લેક્ચર એકદમ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે કારણ કે આ લેક્ચરની અંદર હું જે બે દાખલા કરાવવાનું છું તે એક્ઝામમાં વારંવાર પૂછાયેલા દાખલા છે તો એકદમ ધ્યાનથી તમે આ લેક્ચરને જોજો મોસ્ટ 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 આઈએમપી દાખલાઓ છે એ આ લેક્ચરની અંદર આપણે જોવાના છે તો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ છની ની અંદર આપણો જે પ્રશ્ન નંબર બે છે તેનો પહેલો દાખલો અને એક ઉદાહરણ છે આ બંને આપણે કરવાના જે ઓફ ખૂબ જ મહત્વનું છે તો આપણે શરૂ કરીએ તમારી ત્રણ પોઈન્ટ છ પ્રશ્ન નંબર બેનો નો એક દાખલો છે એમાં રીતુ છે એ પ્રવાહની દિશામાં હવે જુઓ ઘણી વખત મિત્રો તમે કોઈ એક વહેતો પ્રવાહ હોય પાણીનો પ્રવાહ હોય એની અંદર કોઈ વસ્તુ નાખો તો એ પ્રવાહની દિશામાં જાય છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ક્યારેય જાતી નથી જો એને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવી તો આપણે કંઈક બળ લગાડવું પડશે અને પ્રવાહની દિશાની વિરુદ્ધની અંદર તો જ ચાશે બાકી જઈ શકશે નહીં આવો કોન્સેપ્ટ આપણા મગજની અંદર છે તો એનો અહીંયા ઉપયોગ કરવાનો થશે પ્ર રીતુ છે એ પ્રવાહની દિશામાં વીસ કિલોમીટર અંતર બે કલાકમાં કાપે છે હવે દાખલા તરીકે આ નદી છે એની અંદર પાણી છે જાય છે હવે દાખલા તરીકે આપણે ધારી લઈએ કે પ્રવાહની દિશા છે આ છે બરોબર અને ઋતુભાઈ છે એ અંદર પડે છે અને એ એની પણ દિશા પ્રવાહની દિશામાં હશે તો આમ હશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે તો આવી રીતે હશે તો પહેલાં શું કરે છે પ્રવાહની દિશામાં વીસ કિલોમીટર અંતર બે કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં ચાર કિલોમીટર અંતર બે કલાકમાં જો અહીંયાથી જ ખબર પડી જાય છે કે અહીંયા જો પ્રવાહની દિશામાં છે તો વીસ કિલોમીટર બે કલાકમાં કપાઈ જાય છે કારણ કે પ્રવાહ એને મદદ કરશે જ્યારે અહીંયા તમે જો પ્રવાહની સામેની દિશામાં એવું તો ચાર કિલોમીટર અંતર કાપતા બે કલાક લાગી જાય છે હવે જોઈએ કે તેની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ આપણે શોધવાની છે તો આપણે ધારીએ ધારો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ બરાબર કિલોમીટર પ્રતિ કલાક કારણ કે અહીંયા કિલોમીટરમાં વાત કરી છે અને સમય પણ કેમાં આપ્યો છે તો એક્સ કિલોમીટર પ્રતિ કલાક સ્થિર પાણીમાં ઝડપ ધરાવે છે અને પ્રવાહની ઝડપ આપણે ધારીએ ધારી કિલોમીટર પ્રતિ કલાક હવે જુઓ શું થશે તો કે રીતુ છે એ પ્રવાહ જ પ્રવાહની અંદર પડ્યો છે અને પ્રવાહની દિશામાં જાય તો શું થાય તો કે એની જે ઝડપ હતી એ સ્થિર પાણીમાં હતી પ્રવાહની ઝડપ વાય છે તો એની ઝડપમાં વાય જેટલો વધારો થઈ જશે જો એ પ્રવાહની દિશામાં જાશે તો તમે કોઈ એક વસ્તુને નાખો એને તમે કોઈ ઝડપથી ફેંકતા હોય તો એ ઝડપની સાથે પ્રવાહની ઝડપ પણ વધી જાય છે તો અહીંયા કહી શકાય કે પ્રવાહની

હવે પ્રવાહ છે એ વિરુદ્ધ દિશામાં તો શું કરશે તો કે ઋતુની ઝડપ પ્રવાહ કરતાં વધારે હશે તો જ એ સામે ચાલી શકશે નહીં ચાલી શકશે નહીં તો આપણે કહી શકીએ કે એક્સ જેટલી ઝડપ છે ઋતુની અને એને પ્રવાહ વિરુદ્ધ કરી વિરોધ દિશામાં લઈ જવા પ્રયત્ન કરે છે તો એમાં બાદ થઈ જશે માઇનસ વાય એટલે કે તમારી પાસે એક્સ માઇનસ વાય કિલોમીટર કલાક જ્યારે પ્રવાહ વિરોધ કરતો હશે ત્યારે માઇનસ જ્યારે પ્રવાહ મદદ કરતો હશે ત્યારે પ્લસ આવશે હવે આપણે એક સૂત્ર ભણી ગયા હતા કયું સૂત્ર હતું તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો અહીંયા જો કોની વાત થાય છે તો કે વાત થાય છે સમય સમય તમારી 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 પાસે 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 છે 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 અંતર કઈ કઈ વસ્તુ છે તો તમારી પાસે અંતર છે અને સમય છે અંતર અને સમય છે ઝડપ છે નહીં તો આપણે પહેલા કહી દઈએ કે પ્રવાહની દિશામાં શું થાય છે રીતુ અંતર કેટલું કાપે છે વીસ જો પ્રવાહની દિશામાં ઝડપ અને સમય કેટલો લાગે છે તો કે સમય લાગે છે બે કલાક તો તમારી પાસે સમીકરણ આવશે એક્સ પ્લસ વાય બરાબર દસ આ તમારું પહેલું સમીકરણ બીજું હવે આપણે જોઈએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાર કિલોમીટર અંતર રકમમાં જો બે કલાકમાં કાપે છે તો શું થશે તો કે એક્સ માઇનસ વાય જેટલી ઝડપ હશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં સમય અંતર કેટલું છે કિલોમીટર એને તો એટલે તમારી પાસે આ તમારું બીજું સમીકરણ તો હવે આપણે બંને સમીકરણને ઉકેલવા છે તો લોપની રીતનો આપણે ઉપયોગ કરીએ અહીં આપણે લોપની રીતનો ઉપયોગ કરવો હોય તો એક્સ પ્લસ વાય બરાબર તમારી પાસે દસ છે અને એક્સ માઇનસ વાય બરાબર તમારી પાસે બે છે સાદુરૂપ આપીએ તો નિશાની બદલવાની જરૂર નથી વાય વાય કેન્સલ એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ દસ વત્તા બે એટલે બાર એક્સને કરતાં બનાવો બાર ભાંગ્યા બે તમારી પાસે જવાબ આવશે છ ગુણ્યા બેના છેદમાં બે બે કેન્સલ બરાબર છે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ કેટલી છે છ કિલોમીટર પ્રતિ કલાક અને હવે જો એક્સ ની કિંમત આપણે કોઈ સમીકરણમાં મૂકી કિંમત સમીકરણ માં મૂકતા શું મળે છે છ વત્તા વાય બરાબર દસ વાય કરતા બનાવો છ ને સામેની સાઈડ લઈ જાઓ તો વાય બરાબર દસ માંથી છ બાદ થઈ જશે કેટલા મળશે ચાર કિલોમીટર પ્રતિ કલાક અહીંયા પણ કિલોમીટર પ્રતિ કલાક તો સ્થિર પાણીમાં છ કિમી પ્રતિ કલાક છે અને પ્રવાહની ની બરાબર ચાર કિલોમીટર પ્રતિ કલાક જો મિત્રો ચાર ગુણની અંદર આ દાખલો તમને પૂછાઈ શકે છે અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે સમીકરણ બનાવવાના ત્યાર પછી કોઈ એક રીતથી તમે ઉકેલી શકો છો આપણે અહીંયા મોસ્ટ ઓફ લોપની રીત જ પ્રિફર કરીએ છીએ જેથી કરીને તમને બધાને એક જ રીત અને સરળ રીતથી સમજાય જાય તો આપણું ઉદાહરણ ઓગણીસ છે એ ઉદાહરણ ઓગણીસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્ત્વનું છે જે હોળીવાળા દાખલો છે હોળીવાળો દાખલો જે આગળનો જે જૂનો સિલેબસ હતો એ જૂના સિલેબસની અંદર ત્રણથી ચાર વખત પૂછાયેલો છે તો આ દાખલાની અંદર આપણે કેવી રીતે કામ કરવાનું છે તે ધ્યાનથી તમે જુઓ ઉદાહરણ ઓગણીસમાં આપણને એક હોળી કીધી છે એ નદીના સામા પ્રવાહે ત્રીસ કિલોમીટર અને પ્રવાહની દિશામાં ચુમ્માલીસ કિલોમીટર અંતર દસ કલાકમાં કાપે છે શું કરે છે બંને વાત આવે છે સામા પ્રવાહે પણ વાત આવે છે અને પ્રવાહની દિશામાં પણ વાત આવે છે અને એના માટે દસ કલાક જેટલો સમય લે છે તે તે જ નદીમાં ચાલીસ કિલોમીટર સામા પ્રવાહે અને પંચાવન કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા કલાક જેટલો સમય તો નદીના પ્રવાહની અને ઝડપ શોધો હવે જો અહીંયા આકૃતિમાંથી થોડુંક સમજી લે કે જો પ્રવાહની દિશામાં હોળી જાતી હશે તો હોળીની ઝડપમાં વધારો થશે હોળીની ઝડપ હશે એમાં પ્રવાહની ઝડપ ઉમેરાઈ જશે અને જો હોડી પ્રવાહની સામા દિશામાં જતી હશે તો પ્રવાહની જે ઝડપ હશે હોળીનો કારણ કે એ હોળીની ઝડપમાં વિરોધ કરશે તો અહીંયા આપણે શું ધારવું તો સૌથી પહેલા ધારવું પડશે આપણે કે હોળીની ઝડપ એક કિલોમીટર પ્રતિ કલાક છે પણ કેવી સ્થિર પાણી તો ધારો કે સ્થિર પાણીમાં હોડીની જડો બરાબર x કિલોમીટર પ્રતિ કલાક બરાબર હવે અહીંયા થોડુંક આપણે ટૂંકમાં લખી કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની જડમ બરાબર y કિલોમીટર પ્રતિ કલાક હવે આપણે ધારી લીધું હવે પ્રવાહની દિશામાં જ્યારે હોડી જતી હોય ત્યારે એની ચડમ પ્રવાહની દિશામાં હોડીની જડમ બરાબર થશે એક્સ પ્લસ વાય પ્રવાહની દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું થશે જડમ બરાબર વાય કિલોમીટર પ્રતિ પ્રતિકલ દિશામાં હશે તો પ્લસ અને વિરુદ્ધ દિશામાં હશે તો માઇનસ થશે ઝડપ ખાસ યાદ રાખી લેજો હવે આપણે સમીકરણ તરફ જવું છે તો આપણી પાસે સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અહીંયા આપણે સમયને કરતા બનાવીએ તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ આનો ઉપયોગ કરવો પડશે કેમ તો કે તમે જ્યારે ઋતુવાળો દાખલો ભણતા હતા જે આગળ આપણે જોયો એ દાખલો એમાં માત્ર એક દિશા અને એક જ સમય હતો આમાં તમને શું કીધું છે તો કે એક દિશા પેલી આપી છે સામા પ્રવાહની અને પછી આપી છે પ્રવાહની વિરુદ્ધ દિશા અને તમને બંનેનો કમ્બાઈન સમય આપ્યો છે તો આવા સમયે તમારે શું કરવું તો આપણે કહી શકીએ કે સામા પ્રવાહે ત્રીસ કિલોમીટર અને પ્રવાહની દિશામાં કેટલું અંતર છે કિલોમીટર કાપતા કેટલી કલાક લાગે છે દસ કલાક લાગે છે તો જો સમય કેના માટે તો કે તમારે જ્યારે પ્રવાહની સામે ચાલવું છે તેના માટે ત્યારે અંતર છે ત્રીસ કિલોમીટર અને ઝડપ કેટલી છે એક્સ માઇનસ વાય તો તમારી પાસે આવશે ત્રીસના છેદમાં એક્સ માઇનસ વાય બીજું પ્રવાહની દિશામાં કેટલું અંતર કાપવાનું છે ચુમ્માલીસ અને સમય કેટલો લાગે છે સોરી ઝડપ કેટલી છે એક્સ પ્લસ વાય બરાબર ધ્યાન આપજો આ તમારો સમય છે આ પણ તમારો સમય છે બંને મળીને દસ કલાક જેટલો સમય લાગે છે કારણ કે સમયનું સૂત્ર છે અંતરના છેદમાં ઝડપ ત્રીસ કિલોમીટર અંતર કાપવું છે પ્રવાહની સામેની દિશા છે તો એક્સ માઇનસ વાય જેટલી ઝડપ હશે તો ત્રીસના છેદમાં એક્સ માઇનસ વાય જેટલો સમય લાગશે પ્લસ ચાલીસ ચુમ્માલીસ કિલોમીટર અંતર કાપવું છે અને ત્યારે તમારી ઝડપ એક્સ પ્લસ વાય હશે કારણ કે પ્રવાહની દિશામાં છે તો ચુમ્માલીસ ના છે તો આપણે બીજા સમીકરણ માટે કહીએ સામા પ્રવાહે નવું સમીકરણ ચાલીસ કિલોમીટર અને પ્રવાહની દિશામાં અહીંયા આપણે કહી શકશું કે ચાલીસ કિલોમીટર સામા પ્રવાહ તો એના માટે સમય થશે ચાલીસ ના છેદ માં એક તમે એવું કહેશો કે પંચાવન કિલોમીટર પ્રવાહની દિશામાં તો પંચાવનના છેદમાં એક્સ પ્લસ વાય જેટલો સમય લાગે બંને મળીને તેર કલાક તો આ તમારું બીજું સમીકરણ બંને સમીકરણ ઉપરથી તમે કહી શકશો આગળના જે લેક્ચર જોયો એના ઉપરથી કે અહીંયા તમારે આદેશ લેવો પડશે શું આદેશ આવશે તો કે એકના છેદમાં એક્સ માઇનસ વાય બરાબર એ અને એકના છેદમાં એક્સ પ્લસ વાય બરાબર બી સમીકરણ એક અને બે એની કિંમત મૂકી દે

ઉકેલી શકો છો આપણે લોપની રીતે ઉકેલું છે તો અહીંયા જુઓ અહીંયા તમારા માટે કઈક સરખું થાય એવું લાગે છે તો તમે શું કરશો આને તો અહીંયા તમે કેટલા વડે ગુણી નાખો ચાર વડે અને અહીંયા ત્રણ વડે એટલે એકસો એકસો વીસ થઈ જશે તો સમીકરણ ત્રણને ને આપણે ચાર વડે ગુણીએ અને ત્રણ વડે ગુણીએ જોઈએ ચાર તેરી બાર એટલે એકસો વીસ એ વધતા ચોકે ચોકે સોળ વધી એક ચોકે ચોકે સોળ ગુણો પાંચ તેરી પંદર નો વધી એક પાંચ પંદર ને એકસો ડી બરાબર તેર તેરી ઓગણ ચાલીસ નિશાની બદલીયા માઇનસ 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 એકસો વીસે એકસો વીસે કેન્સલ એકસો છોતેર માંથી એકસો ને પાસઠ બી તમારે કાઢવાના છે તો એક સમીકરણમાં મૂકી દે તો બી ની કિંમત સમીકરણ એકમાં સોરી ત્રણ માં મૂકતા ત્રણ ની અંદર મૂકીએ તો ત્રીસ જે દસ માંથી ચાર બાદ થાય તો ત્રીસ એ બરાબર કેટલા આવી ગયા છ તો એ બરાબર છ ના છેદ માં ત્રીસ છ ના છેદ છ ગુણ્યા પાંચ છ છ કેન્સલ જવાબ આવ્યો એકના છેદમાં પાંચ બરાબર ધ્યાન આપજો ચાર સામેની સાઈડ ગયા તો દસમાંથી ચાર જાય છ વૈદ્યા છ વૈદ્યા પછી ત્રીસ એ છે ત્રીસ સામેની સાઈડ જાય તો ભાગાકારમાં ભાગાકાર કર્યો એટલે એકના છેદમાં પાંચ આવ્યો અહીંયા તમારી પાસે એકના છેદમાં અગિયાર આવ્યું હતું હવે એની કિંમત આપણે આ જે આદેશ લીધો તો એમાં મૂકી દે તો તમારી પાસે આદેશ હતો એકના છેદમાં એક્સ માઇનસ વાય બરાબર એકના છેદમાં પાંચ આવશે

કારણ કે આપણે સમીકરણ આપ્યા છે એટલે અને પડશે હવે જોઈએ આપી પ્લસ કરવાની કોઈ જરૂર નથી કારણ કે છે જ ઓલરેડી તો એક્સ વત્તા એક્સ ટુ એક્સ બરાબર અગિયાર ને પાંચ થઈ જશે છે સોળ એક્સને ને કરતા બનાવો તો સોળના ના છેદમાં બે સોળ એટલે આઠ ગુણ્યા બે એના છેદમાં બે કેન્સલ એટલે કિંમત સમીકરણ મૂકી વધતા વાય બરાબર અગિયાર તો વાય બરાબર તમારી પાસે શું આવશે આઠ સામેની સાઈડ જાય તો માઇનસ અગિયાર માઇનસ આઠ થાય તો ત્રણ તો તમારી પાસે જે જવાબ આવ્યો એ શું છે તો કે હોડીની ઝડપ ક્યાં સ્થિર પાણીમાં તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ બરાબર આઠ કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ બરાબર ત્રણ કિલોમીટર પ્રતિ તો અહીંયા દાખલો પૂર્ણ થાય છે વિશિષ્ટ પ્રકારના દાખલાઓનો આજ એક દાખલો છે અહીંયા રીતુવાળા દાખલા કરતા થોડોક અલગ પડે છે કારણ કે તમારે ફરી વખત તમારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવો પડશે પહેલી વખત મેળવા પછી બીજી વખત પણ તમારે મેળવવો પડે છે તો આ દાખલો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એક બે વખત ધ્યાનથી જોઈ લો ત્યાર પછી પોતે ગણવાની કોશિશ કરો અને જૂના પાઠ્યપુસ્તકમાં આના બે ઉદાહરણ આપ્યા છે તો એ બંને ઉદાહરણનો તમે તમારી રીતે સોલ્વ કરવાની કોશિશ કરજો મિત્રો અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ હવે પછીના આપણા સ્વાધ્યાય ત્રણ પોસ્ટના માત્ર બે દાખલા બાકી છે એ બંને દાખલાઓ પણ ચાર ગુણ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે તો એ પણ લેક્ચર તમે જોવાનું ચૂકતા નહીં વિડીયો લેક્ચરને એક લાઇક આપવાનું પણ ભૂલતા નહીં કારણ કે તમારી એક લાઇક ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે આ દાખલાઓ પહોંચાડશે